સાંસ્કૃતિક વારસાના સ્થળો પૈકીની મહત્ત્વની એક ઐતિહાસિક ઇમારત એટલે લાલ કિલ્લો. લાલ કિલ્લા શારજાએ ઈસવીસન 1638ની અંદર એનું બાંધકામ કરાવ્યું હતું, એટલે કે નિર્માણ કરાવ્યું હતું. અને આખે આખો લાલ કિલ્લો લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવેલ છે, એટલે કે એની દિવાલો છે એની અંદર પથ્થરો જે વાપરવામાં આવ્યા છે એ લાલ રંગના પથ્થરો છે. ક્યાંક આપણે જોયા છે કે કાળા રંગના હોય, કોઈ જગ્યાએ આરસ પથ્થરના હોય, ગ્રેનાઇટના મંદિરો હોય, એમ અહીંયા લાલ કિલ્લાની અંદર લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે, એટલે એને લાલ કિલ્લો કહેવાય છે. તેની અંદરના જે જુદા જુદા કહી શકાય એવા ઇમારતોમાં દીવાને આમ, દીવાને ખાસ, રમહલ કે જુદા જુદા પ્રકારના ઇમારતોમાં સમાવેશ કરી શકાય. તેની અંદરના ભાગની અંદર આ બધી ઇમારતો છે. તેની અંદર દીવાને ખાસ સૌથી વધુમાં વધુ અલંકૃત ભાગ છે, એટલે કે સૌથી વધુમાં વધુ કોતરણી અને શિલ્પ સ્વરૂપે કોતરણી થયેલી છે. અને તેની અંદર જુદા જે આ સિવાયના કહી શકાય ઉપરના, એ સિવાયમાં રંગમહેલ, મુમતાજનો શીશમહેલ, લાહોરી દરવાજા, જ્યાં પ્રવેશ દ્વાર છે ને એને લાહોરી દરવાજા કહેવાય. ત્યાર પછી બહાર નીકળો એટલે બરાબર બાજુમાં જ મીના બજાર પડે, અને અંદર જાઓ એટલે મુઘલ ગાર્ડન છે. એ લાલ કિલ્લાની અંદર જોવાલાયક સ્થળો પૈકીના મહત્ત્વના સ્થળો એ ગણાવી શકાય. લાલ કિલ્લો એ વિશાળ સ્વરૂપની અંદર એક જોવા મળે છે, એટલે આપણે ભારતની અંદર સાંસ્કૃતિક વારસાના સ્થળો પૈકીના એક સ્થળ તરીકે સમાવેશ કરેલો છે. બરાબર.